www.com/modifoodie.com. જય સ્વામિનારાયણ. આજે કહેવાય છે કે 100મા શતાબ્દી મહોત્સવની અંદર જે પ્રમુખ સ્વામી મહારાજનું જે બહુ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે, અને આપ બધાએ જાણો છો કે દેશ વિદેશની અંદરથી લોકો પણ આવી રહ્યા છે અને અહીંયાનું આ પ્રદર્શન નિહાળવાનું એક લાવો લઈ રહ્યા છે. હું અને મારી ટીમ સાથે અને આજે દીપુભાઈ સાથે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આજે અહીંયાનું આયોજન કેવું છે અને કેવી રીતે અંદર તમે આવી શકો છો? અહીંયા તમને ઘણા બધાના મારા પ્રશ્ન હતો કે ભાઈ તમે અહીંયા રહેવાની વ્યવસ્થા શું હોય છે, જમવાની વ્યવસ્થા શું હોય છે, તો એ પણ તમને કદાચ મારી સાથે જેટલી પણ માહિતી કદાચ અપાશે તે આપીશ. પણ અહીંયા વિઝિટર માટે 2 વાગ્યાથી રાતના લગભગ 9 કે 10 વાગ્યા સુધીની હોય છે, તો અંદર તમે આવી શકો છો. નિઃશુલ્ક ચાર્જ હોય, કોઈ ચાર્જ નથી લેવામાં આવતો. અને અંદર અમે જાશું અને અંદર બધું આખું બતાવશું. અહીંયા મેઇન તો કામ પછી મારું જમવાનું છે, તો અહીંયા પ્રેમવતી પણ છે, તો એ પણ આપણે જમીશું. તો અહીંયા કેવું આયોજન છે, આખી દુનિયા એમ કહેવાય ને કે જેની રાહ જોઈને બેઠી હતી ને આજે 15 તારીખથી એ લોન્ચ થઈ ગયું છે, જે જાહેરમાં મુકાઈ ગયું છે, તો બધા લોકો જોઈ શકે છે. એટલું મસ્ત છે, બહુ મજા આવશે. ચાલો, તમારી બેગ હશે તો આવી રીતના એક વેનિટી વાંધો નહીં, એની અંદર એ પણ ચેકિંગ કરવામાં આવશે. એટલી સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે. આમાં કોઈ પણ વ્યક્તિ કદાચ કોઈ એવું આપણા શું કહેવાય જોખમ કંઈ હશે ને તો એ વસ્તુ અંદર નહીં જઈ શકે, એ પણ સેફ્ટીવાળું છે. આવતા પહેલાં તમને જોઈ રહ્યો છે કે આખું ખેતર હતું, વિશાળ ખેતર હતું. ખેતરની ઉપર જે આ બ્લોક પાયથરા છે અને બ્લોક ઉપર આખું બધું આયોજન કર્યું છે, એટલે તમને જરા પણ ધૂળ જોવા નહીં મળે. અંદર આવશો એટલે પહેલાં શૌચાલય જોવા મળી જશે અને પાણીની વ્યવસ્થા પણ કરેલી છે. અને ઓલી બાજુ જમવાની, આપણી ડાયરેક્ટ પહેલાં જ ખાવાનું આવી ગયું દીપુભાઈ. પ્રસાદમ, પ્રસાદ પ્રેમવતી. અહીંયા દરેક જગ્યાએ કદાચ તમે હલવાઈ જાઓ એટલે તમને કદાચ બધું બતાવી પણ દે કેવી રીતે જાઓ, કારણ કે બહુ વિશાળ જગ્યામાં છે. પહેલું આગળ જશો એટલે પ્રમુખ મહારાજ મંદિર સ્થળ છે, અક્ષરધામ મંદિર છે, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન છે, બાળનગરી છે, લાઇટ એન્ડ શો છે, અને પ્રદર્શન ખંડથી પાડી બધું અલગ અલગ તમને હેરા પણ મારી દીધી કે તમે ક્યાં હેરાન ના થાવ. અને આ વચ્ચે જો આ કેટલું મસ્ત, અને બધા ઓરિજિનલ ફૂલ છે રાજભાઈ. પછી અંદર તમે આવશો ને એટલે બુક સ્ટોલ પણ છે, પછી દરેક વસ્તુ કદાચ કોઈ જોતી હોય તો એ પણ મળી જશે. પૂજાની વસ્તુ જોતી હોય, હર્બલ વસ્તુ જોતી હોય, અને પ્રેમ વધે પ્રસાદી. અને રાજભાઈ બીજી એક વાત, તમે એક મુદ્દાની વાત કહી દો કે આમાં બધા અલગ અલગ ગેટ છે, એટલે દરેક ગેટમાં આવી રીતના વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે દરેક જગ્યાએ કોઈ બધા એકી સાથે બધા ભેગા પણ ના થાય. રાજભાઈ આમાં તમે બધી જ વસ્તુ બતાવવામાં આવી છે કે કયા ગેટ ઉપરથી કઈ કઈ વસ્તુ તમે જોઈ શકો છો? અને જો કદાચ તમને કંઈ અગવડતા પડે, કંઈ પણ પ્રોબ્લેમ પડે, તો તમને લખેલું છે કે હું આપની મદદ કરી શકું છું, એટલે કદાચ તમને ભૂલ્યા પડી જાય કે ખબર ના પડે તો એ પણ તમે. અચ્છા, તો દરેક વસ્તુ એમાં સહાયક બેઠા છે. લેપટોપમાં તમારે તમને કોઈ વસ્તુ મળી હોય તો બી તમે આપી શકો છો. અચ્છા, એને વસ્તુ સુધી એના સુધી પહોંચી જશે. કોઈ છોકરા ખો હોય યા બધું જ આવી બધું એવી રીતે 6 આઈડી છે. અચ્છા, દરેક ગેટ પાસે, દરેક ગેટ પાસે. અને 2 નંબરની અમારી ગાડી આઈડી એક મેઈન છે. અચ્છા, આણંદ બધા સેવામાં શું વાત છે. સરસ સરસ સરસ. અચ્છા, અંદર આવશો એટલે જો પહેલાં તો આ છે ને વાંસનું બનાવેલું છે રાજભાઈ, એટલે એક માળા કરી રહ્યા છે કે જે આપણે માળા કરવી જોઈએ, એક એવો સંદેશ આપી રહ્યા છે. પછી મહાયજ્ઞ, અહીંયા યજ્ઞ ચાલુ રહેશે. રાજભાઈ તમને યાદ હોય તો આ ફૂલો તમને ક્યાં જોયા હતા? આવી રીતના દુબઈની અંદર તમે કદાચ જોયા છે, મિરાકલ ગાર્ડનની અંદર આવી રીતના રાખવામાં આવ્યા હતા.
ત્યાં દુબઈની અંદર જે કહેવાય છે કે રેતી છે એટલે ત્યાં આગળ રણની વ્યવસ્થા, એટલે અહીંયા પણ એવી રીતના થીમ છે કે જો કદાચ આપણે તો બ્લોક પારથી દીધી દીધા છે તો એ જમીનની વ્યવસ્થા ન હોય એટલે આવી રીતના કુંડાથી આખું એક સુશોભિત કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી નગરમાં આ સંત દ્વાર જોઈ રહ્યા છો, જે જો સંત દ્વારથી આપ આગળની તરફ આવશો તો આપણને 45 ફૂટ ઊંચી પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિના દર્શન થશે. પ્રમુખ સ્વામી મહારાજે એમનું આખું જીવન પરોપકાર માટે લોકોની સેવામાં વિતાવેલું છે અને અહીંયા આપ આવીને જોઈ શકશો કે એની આજુબાજુ વર્તુળની અંદર 24 કલાક દરમિયાન કે ક્યારેક રાત્રે 3 વાગે તો ક્યારેક સવારે 6 વાગે એમણે પરોપકાર માટે કાર્ય કરેલા છે, તો એ કાર્યની આપણે અહીંયા ઝાંખી પણ કરી શકશો. અહીંયાથી આપ આગળ જશો તો આપણને અક્ષરધામના દર્શન થશે. અત્યારે આપ જોઈ રહ્યા છો તો સવારે 5 વાગ્યાના સમયે, સવારે 4 વાગ્યાના સમયે એવી રીતે વર્તુળની અંદર તમને પ્રમુખ સ્વામી મહારાજના પરોપકારના કાર્યના દર્શન થશે. અહીંયા આ જે 45 ફૂટ ઊંચી મૂર્તિ છે ત્યાં આપણને હરિકૃષ્ણ મહારાજના આપી દર્શન થઈ રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે બીજાના ભલામાં આપણું ભલું એ જે જીવનસૂત્રથી જીવન જીવેલા છે. અંદર આવીને ખરેખર તો આપણે સાંભળ્યું કે આવી રીતના હોય છે, બહુ સરસ મજાની જે દિન ક્રિયામાં જે સવારે 6 વાગે એક વખત બેઠા હતા ને ત્યારે શું કર્યું હતું એ વિશેની પણ માહિતી આપેલી છે અને તમને દરેક જગ્યાએ તમને જો બતાવો આવો. કદાચ આજે તો મારી સાથે ગાઈડ હતા પણ જો તમારી સાથે ગાઈડ ન હોય અને ત્યારે પણ એ લોકો જો અહીં હતા તમને સમજાવશે. હિન્દીમાં અને ઇંગ્લિશમાં બે માં લખેલું છે અને ગુજરાતી જ્ઞાનવત્સલ સ્વામી. જોવામાં આવી રહ્યું છે કે જે એ શું દર્શાવી રહ્યા છે અને એ શેનું બનેલું છે એ જણાવશો મને. આ જે આપ પાછળ સ્કલ્પ અથવા તો શિલ્પ જોઈ રહ્યા છો એ શિલ્પ જે છે ને એ વાંસના બનેલા છે. અચ્છા હા, અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન દર્શાવી રહ્યા છે. જેમ કે આપ પાછળ પેલા હાથને જોઈ રહ્યા છો જેની અંદર કલમ દેખાડવામાં આવેલી છે, તો પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવન દરમિયાન 7.5 લાખથી પણ વધારે પત્રોનો જવાબ આપેલો છે. આ બાજુ તમે જોશો કે પ્રમુખ સ્વામી મહારાજ એ હરિકૃષ્ણ મહારાજને પૂજન કરી રહ્યા છે, તો એમના જીવનની અંદર ભગવાન અને ભજન એ સૌથી પહેલાં હતું. પેલી બાજુ તમે જોશો તો સૌથી પહેલાં કે પ્રમુખ સ્વામી મહારાજના હાથ એની અંદર માળા બતાવવામાં આવી છે, માળા ફેરવતા હાથ એમનો બતાવવામાં આવ્યો છે. તો એમની અંદર એમના જીવનમાં ભજન કરવું અને ભજન કરાવવું એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ભગવાનનું સ્મરણ ભજન એ જ સૌથી મહત્ત્વની વાત રહેલી છે. વાહ, પ્રમુખ સ્વામી નગરની અંદર આવા તમને અલગ અલગ દરેક જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન દર્શાવતા એવા લાકડાના વાંસમાંથી બનાવેલા સ્કલ્પ એટલે કે શિલ્પના દર્શન થશે. અંદર આવતા મને ખરેખર એક વેશમાંથી બેસ્ટ જે કરવામાં આવે છે એ આ બોટલનું બનાવ્યું છે, આ જોઈ લો ડસ્ટબિન બનાવ્યું છે, એ આ ખૂબ આકર્ષકનું કેન્દ્ર છે. આપણે અંદર આવી ગયા છે, અંદર મંદિરનું પણ નિર્માણ કે શું છે આપણે આમ દેખાય તો અક્ષરધામનું મંદિર જેવું લાગે છે, તો એના વિશે કહેવાનું થાય તો શું કહી શકશો? હા, આ જે આપ અક્ષરધામ જોઈ રહ્યા છો તો એ અક્ષરધામ દિલ્હીની અંદર જે અક્ષરધામ બનાવવામાં આવેલું છે એની પ્રતિકૃતિ છે. આ અક્ષરધામની ઊંચાઈ જે છે, હાઈટ જે છે એ 67 ફૂટ ઊંચી છે. હવે આ અક્ષરધામની જે રચના કરવામાં આવેલી છે એ રચનાની અંદર તો અંદર મેટલનું સ્ટ્રક્ચર છે અને એની ઉપર આ જે તમે જોઈ રહ્યા છો એ કાગળનો માવો છે, લાકડા છે, જીપ્સમ છે, પીઓપી છે, એ બધાના મિશ્રણથી આ અક્ષરધામનું આખું તમે સમજો કે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલું છે. અને વધારાની વિશેષતામાં એ પણ છે કે આ જે આખું શિલ્પકૃતિઓ તમે જોઈ રહ્યા છો એની અંદર 48 પ્રકારના અલગ અલગ ગણેશજીની મુદ્રાઓ બી અંદર મૂકવામાં આવેલી છે. આ અક્ષરધામની અંદર પરમ પૂજ્ય સ્વામિનારાયણ ભગવાન અને એની સાથે સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ જેમ કે રાધાકૃષ્ણજી, શિવ પાર્વતી, સીતારામજી
એમના પણ એમની પણ મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. એટલે આવેલ જે શ્રદ્ધાળુઓ હશે, જે ભક્તજન હશે, એ લોકો અહીંયા ભગવાનના દર્શન કરીને જાણે એમને દિલ્હી અક્ષરધામના દર્શન થઈ ગયા હોય એવો એ અનુભવ કરશે. આ તમે જે જોઈ રહ્યા છો ને, તો એ સાઉથ અમેરિકા, ત્યાં એમેઝોનના જંગલની અંદર, તો ત્યાં આ પાન હોય છે. અને આ પાનની ખાસિયત એ છે કે આ પાન ઉપર લગભગ 25-40 કિલોનું વજન આપ મૂકી શકો છો. શું વાત. હા, બીજી વિશેષતા હું તમને કહું તો આ પાન એકચ્યુઅલી સાઉથ અમેરિકાની અંદર એમેઝોનના જંગલમાં હોય છે, એટલે ત્યાં અને અહીંયાના ટેમ્પરેચર અને વાતાવરણમાં ઘણો ફરક હોય, તો એને અનુકૂળતા મળી રહે એ માટે અહીંયા ટેમ્પરેચર કંટ્રોલ મૂકવામાં આવેલો છે. જે આપ ત્યાં વ્હાઈટ કલરનું પેલું જે બોક્સ જોઈ રહ્યા છો, તો એ ટેમ્પરેચર કંટ્રોલ આની અંદર રાખવામાં આવેલો છે કે જેનાથી આ પાંદડાને ડેવલપ થવા માટે એક વ્યવસ્થિત વાતાવરણ પાણીની અંદર કમળ પણ થઈ શકે ને. કમળ તમે કહી શકો. યસ યસ. અને બીજી વિશેષતામાં હું આપને કહું કે તમે ઓનલાઈન જો પ્લેટફોર્મ ઉપર સર્ચ કરશો આનું આ નામ નાખીને, તો તમને કદાચ આ એક પાનની કિંમત ₹13,000 કે એનાથી વધારે આંકવામાં આવે છે. શું વાત છે. યસ. એટલે ખાવામાં આવે કે પછી રાખવામાં આવે. તો ખરેખર મને ખૂબ જ આનંદ થયો. અને એનું તમે જે જોઈ રહ્યા છો કે મેં અક્ષરધામ પણ આપણે જોયું, અને લો ગાર્ડન જે કહેવાય છે કે લાઇટિંગવાળું આખું સરસ મજાનું એ પણ જોયું, અને હવે જે જોવાનું આવશે એ બાળકો માટેનું સ્પેશિયલ છે. બાળકોને ખૂબ ગમશે, તમારા બાળકો, મારા બાળકો પણ બધાને ગમશે એવી જગ્યા તમને લઈ જવાનો છું. તો હવે બીજા વિડીયોની અંદર તમને જોવા મળશે બીજા પાર્ટની અંદર. ચાલો.